वीडियो छेल्ले सुधी जोजो जे पांच के छ दाखला समझाया पछी गृह कार्य में एक दाखलो हूँ तमने आपवानो छू ए तमारे जाते गणवानो छे अने एनो जवाब मने कॉमेंट करवानो छे। तो स्वाध्याय 7.1 नीचेनामांथी कई संख्या पूर्ण घन नथी तो पहलो छे 216 तो आपणे एना अवयव पाडीशुं 216ना। હવે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે પાછળ છ જ એટલે બેકી સંખ્યા છે એટલે બે ભાગ ચાલશે તો બે લઈએ તો બે એકા બે પછી ડાયરેક્ટ 16 લેવો પડે એટલે શૂન્ય મૂકવી પડે 2 8 16। વિદ્યાર્થી મિત્રો તમને આ રીતે ન ફાવે તો પાછળ ભાગાકાર કરી દેવાનો અને પછી જવાબ લખવાનો। હજી 8 બેકી છે એટલે બે જ ભાગ ચાલશે 2 5 10 2 4 8 4 બેકી છે એટલે બે જ ભાગ ચાલશે 2 2 4 એટલે 1 વચ્ચે 4ની આગળ 1 મેલો એટલે 14 2 7 14। હવે વિદ્યાર્થી મિત્રો 7 આવ્યો તો 2 ભાગ ચાલે નહીં કારણ કે એકી સંખ્યા છે તો 3 જોવાનું તો આપણને ખબર છે 3 9 27। 9 આવ્યો તો 3 3 9 અને 3 1 3 અહીં જુઓ તો 216ના ભાગ પડી ગયા છે। હવે આપણે અવિભાજ્ય અવયવ લખી દઈએ 216ના તો બગડો 3 વખત છે 2 × 2 × 2 અને તગડો એ 3 વખત છે 3 × 3 × 3। અહીં તમે જુઓ તો 3 3ની જોડી બની ગયેલી છે અને કોઈ પણ અવયવ બાકી રહેતો નથી। અહીં પૂર્ણ ઘન કહ્યું છે ઘન એટલે 3 તો 3 3ની જોડી બની ગઈ છે તો અહીં લખીએ કોઈ અવયવ બાકી રહેતો નથી। તમે જુઓ તો કોઈ અવયવ બાકી રહેતો નથી તો ધેરફોર 216 એ પૂર્ણઘન સંખ્યા છે। આપણે અવયવ લખવા હોય 216ના તો લખી શકાય 2 નો 2 3 વખત છે એટલે 2 નો ઘન કરીશું ગુણ્યા 3 નો ઘન કરીશું। વિદ્યાર્થી મિત્રો આ રીતે દાખલો ગણવાનો હોય છે પછી હું તમને એક લેસનમાં દાખલો આપું એ તમારે ગણવાનો છે। બીજો છે 128 તો એ જ રીતે આપણે અવયવ પાડીએ 128 તો અહીં 8 છે એટલે 2 ભાગ ચાલશે 2 કી છે તો 2 6 12 પછી 8 વધ્યો તો 2 4 8 પાછો 4 છે એટલે 2 કી છે એટલે 2 ભાગ ચાલશે 2 3 6 અને 2 2 4 પાછો 2 છે એટલે 2 ભાગ ચાલશે 2 1 2 એટલે 1 વધ્યો એટલે 12 થયા 2 6 12। વિદ્યાર્થી મિત્રો 2 ભાગ ચલાવો એટલે જે સંખ્યા હોય એના અડધા થાય 2 8 16 2 6 8 2 2 4 અને 2 1 2 અહીં 1 આવ્યો એટલે અવયવ પડી ગયા। જો 2 2 4 2 8 2 16 2 32 2 64 2 128 અવયવ આપણા સાચા છે તો અહીં લખીએ 128 બરાબર 1 2 3 4 5 6 7 વખત બગડું છે 1 2 3 4 5 6 7 વખત બગડું છે તો આપણે 3 3ની જોડી બનાવીએ તો 1 આ બને અને 1 આ બને આ બગડો વધે તો અહીં લખીશું 3 3ની જોડી બનાવતા 2 બાકી રહે છે ધેરફોર 128 એ પૂર્ણઘન સંખ્યા નથી। ઓકે કારણ કે કંઈ પડી રહેવું જુઓ નહીં। ચલો વિદ્યાર્થી મિત્રો હું તમારા ચોપડીનો 3જા નંબરનો દાખલો ગણીશું એકદમ ઈજી દાખલા છે જો તમને અવયવ પાડતા આવડત તો 1000 છે તો 1000 લખી દો। ચલો અવયવ પાડીએ આપણે અહીં શૂન્ય છે 2 કી એટલે 2 ભાગ ચાલશે 2 5 10 અને આ 2 શૂન્યો વધીએ મૂકી દો પાછી શૂન્ય છે એટલે 2 2 4 1 વધ્યો એટલે 10 10 2 5 10 અને 0 એમના એમ પાછી શૂન્ય છે એટલે 2 1 2 2 4 2 5 10। હવે 5 આવ્યો તો 3 ચેક કરવાનું 5 6 7 અને 8 આઠના 3 વડે ભગાય નહીં તો 3 પણ ના ચાલે પછી 5 તો 5માં શું છે જે એકમનો હોય અંક એ 5 અથવા 0 હોય એટલે અહીં 5 છે તો 5 ભાગ ચાલશે તો 5 2 10 એટલે 2 વધ્યા એટલે 25 થશે 5 5 25 5 5 25 અને 5 1 અહીં અવયવ પડી ગયા તો 1000ના અવયવ આપણે ચેક કરીએ
तो बे गुण्या बे गुण्या बे गुण्या पांच गुण्या पांच। आ रीते तमे जो तो आ पण जोड़की छे त्रणनी अने आ पण जोड़की छे, तो शू कहेवाय कोई अवयव बाकी रहेतो नथी, तो देरफोर 1000 એ પૂર્ણ ઘન સંખ્યા છે। એના અવયવ લખવા હોય તો લખી શકીએ 1000 બરાબર, અહીં જુઓ તો 2 3 વખત, તો 2 નો ઘન ગુણ્યા 5 એ 3 વખત છે તો 5 નો ઘન, આ રીતે તમે લખી શકો છો। આવું જોઈએ તો 100 છે, તો 100 ના અવયવ આપણે પાડીએ, શૂન છે તો ખબર છે 2 ભાગ ચાલશે, 2 5 10 અને શૂન એમને એમ, પાછી શૂન છે એટલે 2 ચાલ 2 25, આવું તો આવડશે 5 5 અને 5 1, તો 100 ના અવયવ લખીએ આપણે તો શું થાય 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5। ઓકે, હવે આપણે અહીં જુઓ તો ત્રણની જોડકી જ બનતી નથી, અહીં તો અહીં 2 કૂટ છે અને અહીં પણ 5 કૂટ છે, તો અહીં લખવાનું અહીં ત્રિપુટી અવયવોની બનતી નથી, ત્રિપુટી એટલે ત્રણની જોડકી, તો આપણને સીધો જ જવાબ મળી જશે કે 100 એ પૂર્ણ ઘન સંખ્યા નથી। ઓકે, ચલો આગળ, અહીં જુઓ તો 46656, તો વિદ્યાર્થી મિત્રો આવડી મોટી રકમ હોય તો ગભરાવાની જરૂર નથી, આપણે જેમ ગણતા હોય એમ ગણી જવાનું, જવાબ આવી જશે। તમે જોશો તો અહીં 6 છે એટલે 2 કી છે એટલે 2 ભાગ ચાલ, તો 2 2 4, અહીં 6 છે તો 2 તરી 6, 6 છે તો 2 તરી 6, અહીં 5 છે તો 2 2 4 એટલે 1 વધશે, 1 6 ના આગળ મેળો એટલે 16 થાય, 2 8 16, 5 6 8 છે એટલે 2 જ ભાગ ચાલ, 2 એકા 2, પછી 2 એકા 2 એટલે 13 થશે, 2 છંગ 12, પાછું 1 વધશે એટલે 2 છંગ 12 અને 8 છે તો 2 ચોક 8, 11664 થાય, તો ચોકડો છે એટલે 2 એ ચાલશે, 2 5 10, 10 છે એટલે 1 વધશે, 2 8 16, 2 તરી 6 અને 2 2 4, 5832 આવે, પાછો બગડો છે 2 કી છે એટલે 2 એ ચાલ, 2 2 4 એટલે 1 વધ્યો એટલે 18 થયા, 2 9 18, 2 એકા 2 એટલે 1 વધ્યો, 2 છંગ 12 એટલે 2916 આવે, પછી 6 છે એટલે 2 ચાલ, 2 એકા 2, 2 ચોક 8 એટલે 1 વધશે એટલે 11 થયા, 2 5 10 હજી 1 વધ્યો, 2 8 16, 1458, આઠડો છે એટલે 2 ચાલશે, 2 7 14, પછી 5 6 તો 2 2 4, 1 વધ્યો એટલે 2 9 18। વિદ્યાર્થી મિત્રો 9 આવ્યો એટલે 2 ના ચાલે, 3 જોઈએ, 9 10 11, 11 ને 7 18, 18 ને 3 વડે ભાગો તો 3 છંગ 18, તો 3 ભાગ ચાલશે, તો 3 2 6 એટલે 1 વધ્યો, 3 ચોક 12 અને 3 તરી 9, હવે જુઓ તો 3 ને 4 7 ને 2 9 એટલે 3 ચાલશે, 3 8 24, 3 એકા 3, પાછું 3 ચાલશે, 3 કેટલા આવશે, હવે તમને આવડી જાય 3 27 આવશે, 3 9 આવશે, 3 3 આવશે અને 3 1 આવશે। અહીં વિદ્યાર્થી મિત્રો અવયવ પડી ગયા છે, હું લખું છું 46656, બગડા કેટલા છે 1 2 3 4 5 6, તો 1 2 3 4 5 અને 6 તગડા, 1 2 3 4 5 6, તો 1 2 3 4 5 અને 6, તમે જુઓ તો ત્રણની જોડકી બને છે, તો ત્રણની જોડકી બને છે, કોઈ અવયવ પડી રહેતો નથી, તો અહીં લખવાનું 3 ત્રણની જોડી બનાવતો કોઈ પણ અવયવ બાકી રહેતો નથી, તો ધેરફોર 46656 એ પૂર્ણ ઘન સંખ્યા છે। અવયવ લખવા હોય તો લખી શકો 46656 બરાબર, આ 2 નો ઘન, આ એ 2 નો ઘન,
આ ત્રણનો ગણ અને આ પણ ત્રણનો. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીં તમારો સ્વાધ્યાય 7.1નો પહેલો દાખલો પૂરો થાય છે. હવે 1788 એ તમારું ગૃહ કાર્ય છે. આ સંખ્યા પૂર્ણગણ છે કે નહીં એ તમારે જાતે ગણવાનું છે અને મને કોમેન્ટ કરવાની છે. જો તમારો જવાબ સાચો હશે હું તો તમને અવશ્ય જવાબ આપીશ. એટલે જે મિત્રોએ શીખવું છે એ અવશ્ય 1728 દાખલો ગણી અને મને કોમેન્ટ કરજો. બીજું વિદ્યાર્થી મિત્રો, આ રીતના જો તમારે શીખવું હોય તો તમને ઘન સંપૂર્ણ ફાવવા જોઈએ. તો આપણે અહીં જોઈએ તો સંપૂર્ણ ઘન તમે જુઓ તો એકનો ઘન કેટલો થાય, તો 1 × 1 × 1 એટલે 1, 2નો ઘન 8, 3નો ઘન 27, 4નો ઘન 64, 5નો ઘન 125, 6નો ઘન 216, 7નો ઘન 343, 8નો ઘન 512, 9નો ઘન 729, 10નો ઘન 1000. વિદ્યાર્થી મિત્રો, આ તમને આવડવું જ જોઈએ તો જ તમને દાખલા આવડશે. થેન્ક યુ.